હવે આપણે અહીંયા વિધાન આપ્યા છે એ વિધાનને સમીકરણમાં ફેરવવાના છે અને સમીકરણ છે એ વિધાનમાં ફેરવવાના છે એ રીતના દાખલા કરવાના છે તો અહીંયા મેં તમને વિધાન આપ્યું છે કે x અને 4 નો સરવાળો 9 છે તો આપણે પહેલું સમીકરણ બનાવશું x + 4 = 9 બીજું છે y માંથી 2 બાદ કરતા 8 મળે તો આપણે શું કરશું y - 2 = 8 બરાબર છે ત્રીજું છે કોઈ એક સંખ્યા x ને 5 વડે ભાગતા આપણે જોયું તો ભાગતા એટલે છેદમાં લખવાનું તો આપણે અહીંયા ચલ આપી દીધો છે x ને 5 વડે ભાગતા 6 મળે એટલે બરાબર કરીને 6 ચોથું છે કોઈ એક સંખ્યા x ના 1/4 ભાગમાંથી 4 બાદ કરતા 4 મળે તો x નો 1/4 ભાગ તો 1/4 x એટલે x ના છેદમાં 4 આપણે ડાયરેક્ટ લખી શકીએ માં ચતુર્ભુજમાંથી 4 બાદ કરતા 4 મળે બરાબર છે આ જો આપણે વિધાન ઉપરથી સમીકરણ બનાવ્યું હવે જે અહીંયા સમીકરણ આપ્યા છે એની ઉપરથી તમારે વિધાન બનાવવાનું છે તો પહેલું સમીકરણ છે p + 4 = 15 તો આપણે લખશું કે p માં 4 ઉમેરતા 15 મળે તો પહેલું વિધાન છે p માં 4 ઉમેરતા 15 મળે આ પહેલું વિધાન બની ગયું બીજું છે 4p - 2 = 18 એટલે કે p ને કેટલા વડે ગુણ્યા છે 4 વડે તો આપણે એમ કહીએ કે p ના 4 ગણામાંથી p ના 4 ગણામાંથી 2 બાદ કરતા બરાબર પછી જે જવાબ આવતો હોય લખવાનો 18 મળે ત્યાર પછી અહીંયા છેદમાં આવ્યા છે તો p ને 2 વડે ભાગતા લખો p ને અડધા લખો જે લખો એ લખી શકો છો તો p ને p ના અડધા ભાગમાં 2 ઉમેરતા 8 મળે બરાબર છે છેલ્લું છે m ના છેદમાં 5 એટલે m ને 5 વડે ભાગતા તો m ને 5 વડે ભાગતા બરાબર પછી આપણને શું આપ્યા છે 3 તો 3 મળે છે તો આપણે આ સમીકરણને વિધાન સ્વરૂપમાં લખ્યું હવે આગળ હોમવર્કની અંદર આપણે હવે હોમવર્કની અંદર તમારે આ જે બે સમીકરણ આપ્યા છે એ સમીકરણને તમારે વિધાન સ્વરૂપે લખવાના છે તો પહેલું સમીકરણ છે x + 8 = 15 બીજું છે 2y - 6 = 13 ત્રીજું છે m ના છેદમાં 3 - 2 = 15 ચોથું છે 3x + 5 = 16 હવે આ વાત થઈ આપણે સમીકરણનો વિધાન બનાવવાની હવે તમારે તમારી જાતે 5 વિધાન લખવાના છે અને એને સમીકરણ સ્વરૂપે ફેરવવાના છે એની અંદર આપણે ચારે ચાર પ્રક્રિયાઓ જે કરી સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર એ ચારે પ્રક્રિયાનો સમાવેશ થઈ જવો જોઈએ અને એને આપણે વિધાન લખી અને એને સમીકરણ સ્વરૂપે ફેરવવાના છે આ આજનો આપણો હોમવર્ક છે અને દરેકે પોતાની નોટની અંદર આ વસ્તુ નોટ ડાઉન કરવાની છે નોટની અંદર આ નો મહાવરો આપણે રાખવાનો છે કારણ કે આગળ જતા આ બધી જ વસ્તુ આગળના ધોરણની અંદર આવવાની છે એટલે સમીકરણ કેવી રીતે બને છે એ ખાસ તમારે સમજવાનું છે
અને સમીકરણ 2 ના પછી તમારે એનો ઉકેલ કેવી રીતે મેળવવાનો હોય હવે પછી ના લેક્ચરની અંદર આપણે સમજશું એટલે ખાસ ધ્યાન રાખજો।